મેન્સ્ટ્રુપીડિયા પ્રસ્તુત કરે છે હેલો પીરિયડ્સ. આ વાર્તા છે ત્રણ બહેનપણીઓની, જે આજે આપણી સાથે એક ખૂબ જ જરૂરી અને મજાનો વિષય શીખવાની છે. તો તમારા મગજના બધા દરવાજા ખોલી દો અને કાનોને સાવધ રાખો. આવો મળીએ પિંકીને. એ આજે પૂરા 9 વર્ષની થઈ ગઈ છે. એની બહેનપણીઓ જીયા, મીરા અને પ્રિયા દીદી, જે એક ડોક્ટર છે, સાથે મળીને ઘરે પિંકીની વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. એવામાં મીરાની નજર દિવાલ પર લાગેલા પ્રિયાના ફોટા પર પડી. અરે પ્રિયા દીદી, તમે બાળપણમાં એકદમ પિંકી જેવા જ દેખાતા હતા. હા મીરા, એકદમ સાચી વાત છે તારી. એક નાની અમસ્તી છોકરીમાંથી યુવતી બનવાની સફર ખૂબ જ મજાની હોય છે. અચ્છા, દીદી આપણે લોકો મોટા કેમ થઈએ છીએ? મીરા, આપણે લોકો પિયુષ ગ્રંથિને કારણે મોટા થઈએ છીએ. પિયુષ ગ્રંથિ એટલે શું? પિયુષ ગ્રંથિ તમારા મગજના નીચેના ભાગમાં આવેલી વટાણાના દાણા જેવડી નાનકડી ગ્રંથિ હોય છે. જ્યારે મોટા થવાનો સમય આવે છે ને, ત્યારે પિયુષ ગ્રંથિ તમારા શરીરમાં અમુક ખાસ રસાયણ છોડે છે, જેને હોર્મોન્સ કહેવાય છે. આ હોર્મોન્સ શરીરના જુદા જુદા અંગોનો વિકાસ કરે છે અને જેને લીધે તમે ઘણા પ્રકારના શારીરિક અને ભાવનાત્મક ફેરફારો અનુભવો છો. કયા પ્રકારના ફેરફારો દીદી? ઘણા બધા ફેરફારો, જેમ કે તમારી ઊંચાઈ વધશે, સાથે સાથે જ વજન પણ વધશે, છાતી પર સ્તનનો વિકાસ શરૂ થશે, કમરનો ભાગ પણ પહોળો થશે, અને હા, તમારી બગલ અને જનનાંગોની આજુબાજુ વાળ પણ ઉગવાની શરૂઆત થશે. આ બધા ફેરફારોની સાથે સાથે અમુકવાર તમને તમારી યોનીમાંથી સફેદ ભીનો પદાર્થ નીકળતો દેખાશે, જેને યોની સ્ત્રાવ કહે છે. આ એકદમ નોર્મલ કહેવાય અને ચિંતાની કોઈ જ જરૂર નથી. દીદી, યોની એટલે એ જ જગ્યા ને જ્યાંથી આપણે પેશાબ કરીએ છીએ? ના પિંકી, યોની અલગ હોય છે. જો હું તને વિસ્તારથી સમજાવું, આપણા બે પગની વચ્ચે 3 છિદ્ર હોય છે. સૌથી ઉપર હોય છે મૂત્રમાર્ગ. આ નાના છિદ્રમાંથી પેશાબ બહાર આવે છે. એની નીચે આવે છે યોની. આ છિદ્ર મૂત્રમાર્ગ કરતા થોડું મોટું હોય છે. બાળકનો જન્મ આ યોની માર્ગથી જ થાય છે અને સૌથી છેલ્લે મળદ્વાર હોય છે. અહીંથી શરીરમાંથી મળ બહાર નીકળે છે. દીદી, છોકરીઓની જેમ શું છોકરાઓમાં પણ મોટી થતી વખતે બદલાવ આવે છે? બિલકુલ જીયા, છોકરાઓ ઝડપથી લાંબા થાય છે. એમની છાતી અને જનનાંગોની આજુબાજુ વાળ ઉગવા માંડે છે. એમનો અવાજ ભારી થાય છે અને ચહેરા પર દાઢી ઉગવા માંડે છે. છોકરાઓ અને છોકરીઓ બંનેમાં મોટા થતી વખતે બદલાવ આવે છે. અચ્છા, હવે સમજાય છે કે આપણે મોટા કેમ થઈએ છીએ. ખૂબ સરસ. હવે એક વાત કહો, શરીરના સારા વિકાસ માટે કઈ કઈ ચીજોની જરૂર હોય છે? દૂધ અને લીલા શાકભાજી અને ફળ પણ. આપણે કસરત પણ કરવી જોઈએ. અરે વાહ, તમે બધા તો ખૂબ હોશિયાર છો. સાચું કહ્યું, શારીરિક વિકાસ માટે શરીરને ઘણા પોષક તત્વોની જરૂર હોય છે. જો ખાવામાં જુદા જુદા રંગના ફળો, શાકભાજી અને અનાજનો સમાવેશ કરીએ તો બધા જ જરૂરી પોષક તત્વો આપણને આસાનીથી મળી જશે. આવું એક ખૂબ જ જરૂરી પોષક તત્વ છે આયન. તમને ખબર છે આયન શરીર માટે કેમ જરૂરી છે? કેમ દીદી? લોહીમાં ઓક્સિજનના વહન માટે આયન જરૂરી હોય છે. શરીરમાં આયનની ઉણપથી એનિમિયા થઈ શકે છે, જેને લીધે આરામ કરવા છતાં પણ તમને અશક્તિ અને ખૂબ થાક લાગ્યા કરે.
ઓહ, પણ અમને આયન ક્યાંથી મળશે દીદી? આયન મળે છે વટાણા, પાલક, બટાકા, દાલ, સૂકા મેવા અને માછલીમાંથી. અને હા, જો આયનને વિટામિન સી યુક્ત ભોજન સાથે ખાવામાં આવે તો શરીરમાં આયનનું શોષણ વધુ માત્રામાં થાય છે. વિટામિન સી મળે છે આમળા, સંતરા, લીંબુ અને કેરી જેવા ફળોમાંથી. અરે વાહ, કેરી તો મારું મનપસંદ ફળ છે. ખાવાની વાત કરતા કરતા તો ભૂખ લાગી ગઈ દીદી. હા પિંકી, ચાલો જઈને ગરમા ગરમ ખાવાનું ખાઈ લઈએ. જમતી વખતે જીયાને પોતાના અંડરવેરમાં કંઈક ભીનું ભીનું લાગ્યું. એ તરત જ બાથરૂમમાં ગઈ. બાથરૂમમાં જઈને એણે પોતાના અંડરવેરમાં જોયું તો એ ચોંકી ગઈ. એના અંડરવેરમાં લોહી લાગ્યું હતું. જીયાની સાથે આવું પહેલી જ વાર થયું હતું. એને કંઈ જ સમજાતું નહોતું કે આવું કેમ થઈ રહ્યું હતું, પણ પ્રિયા દીદીને બધી જ ખબર હતી. ગભરાવાની કોઈ જરૂર નથી જીયા, તને પહેલી વાર પીરિયડ્સ આવ્યા છે. આ સાવ સામાન્ય વાત છે. આ બધી જ છોકરીઓ અને સ્ત્રીઓને થાય છે. આલે સેનિટરી પેડ, આ લોહીને શોષી લેશે જેથી તારા કપડા ખરાબ ના થાય. તમારા બધાના મનમાં ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા હશે, હે ને? આવા જ કંઈક પ્રશ્નો લઈને પિંકી, મીરા અને જીયા પ્રિયા દીદી પાસે પહોંચ્યા. દીદી, પીરિયડ્સ એટલે શું? છોકરીઓને લોહી કેમ નીકળે છે દીદી? આમાં દુખાવો પણ થાય? સેનિટરી પેડ એટલે શું? અરે કહું છું, હું તમારા બધા પ્રશ્નોના એક પછી એક જવાબ આપીશ. પીરિયડ્સમાં દર મહિને યોનિમાંથી 3-7 દિવસ સુધી થોડું થોડું લોહી નીકળે છે. પહેલા દિવસે સૌથી વધુ લોહી નીકળે છે અને પછી લોહીનો સ્ત્રાવ ઓછો થતો જાય છે. સામાન્ય રીતે 10-15 વર્ષની વચ્ચે બધી છોકરીઓને પીરિયડ્સ આવવાનું શરૂ થઈ જાય છે. પણ દીદી, આપણને પીરિયડ્સ શું કામ આવે છે? પીરિયડ્સ એક મહત્વની પ્રક્રિયા છે પિંકી. આ જ કારણે આપણને આ જીવન મળ્યું છે. ભવિષ્યમાં જો તમે ક્યારે બાળકોને જન્મ આપવા ઈચ્છો તો એ માટે તમારા શરીરે અત્યારથી જ તૈયારી કરવી પડે છે. પીરિયડ્સ આ જ તૈયારીનું પરિણામ છે. અચ્છા એક વાત કહો, શું તમને ખબર છે શરીરમાં બાળકો ક્યાં બને છે? પેટમાં. ના ના, ગર્ભાશયમાં. એકદમ સાચું કહ્યું મીરા. ગર્ભાશય આપણા શરીરના નીચલા ભાગમાં હોય છે. મોટા થતી વખતે અમુક ઉંમર પછી આપણું ગર્ભાશય ભવિષ્યમાં આવનાર બાળક માટે તૈયારી કરે છે. આને માટે દર મહિને ગર્ભાશયની અંદરની સપાટી પર લોહી અને નરમ પેશીઓનું એક પાતળું પડ બને છે. આ પડ બાળકના પોષણ માટે જરૂરી હોય છે. પણ જ્યાં સુધી તમે ગર્ભવતી ન થાઓ ત્યાં સુધી તમારા ગર્ભાશયને આ નરમ પેશીઓ અને લોહીના પાતળા પડની જરૂર નથી હોતી. તેથી દર મહિને આ પડ લોહીના રૂપમાં યોનિમાંથી બહાર નીકળે છે, જેને આપણે પીરિયડ્સ કહીએ છીએ. અચ્છા, હવે સમજાયું કે પીરિયડ્સમાં લોહી કેમ નીકળે છે. પણ દીદી, આ લોહી નીકળવાથી આપણને કોઈ નુકસાન તો નથી થતું ને? બિલકુલ નહીં મીરા. વાસ્તવમાં પીરિયડ્સ એવું દર્શાવે છે કે તમે સ્વસ્થ છો અને યોગ્ય રીતે વિકસી રહ્યા છો. દીદી, પીરિયડ્સ કેમ આવે છે એ તો સમજાઈ ગયું, પણ શું આપણે આગળથી જાણી શકીએ કે આપણા પીરિયડ્સ બીજી વાર ક્યારે આવશે? ચોક્કસ જાણી શકીએ. દરેક છોકરીને એના પીરિયડ્સ નિયમિત સમયે આવતા હોય છે. આ સમયગાળો માસિક ચક્રનો સમયગાળો હોય છે. જો હું એક ઉદાહરણ આપીને સમજાવું, જો તમારા પીરિયડ્સ 10 જાન્યુઆરીથી શરૂ થાય છે અને બીજી વાર
તમને 7 ફેબ્રુઆરીએ પીરિયડ્સ આવ્યા, તો તમારા માસિક ચક્રનો સમયગાળો 10 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરીનો હશે, એટલે કે કુલ 28 દિવસો. આનો અર્થ એ થાય કે તમારું માસિક ચક્ર 28 દિવસનું છે. તમને દર 28 દિવસ બાદ પીરિયડ્સ આવવાની શક્યતા છે. પણ યાદ રાખો, દરેક છોકરીના માસિક ચક્રનો સમયગાળો અલગ અલગ હોય છે. અરે વાહ, તો પછી આ રીતે હું આગળથી જાણી શકું કે મને આવતી વખતે પીરિયડ્સ ક્યારે આવશે? આ તો તમે ઘણી સારી વાત કીધી. હું મારા આવનારા પીરિયડ્સ માટે તૈયાર રહી શકીશ. હા જીયા, પણ યાદ રાખજે કે તને હમણાં જ પીરિયડ્સ આવવાની શરૂઆત થઈ છે. તારા શરીરને આ નવી પ્રક્રિયા પ્રમાણે બદલવામાં થોડો સમય લાગશે. શરૂઆતના 1-2 વર્ષ સુધી પીરિયડ્સ અનિયમિત હોઈ શકે છે. કોઈ પણ કારણે જો તમારા પીરિયડ્સ 10 દિવસથી વધુ ચાલે, અથવા તમારા પીરિયડ્સમાં એટલું બધું લોહી વહેવા માંડે કે દર કલાકે પેડ બદલવા પડે, અથવા જામેલા લોહીના મોટા મોટા ગાંઠા પડે, તો ડોક્ટરને અચૂક બતાવો. દીદી, મારા પેટમાં થોડો દુખાવો થઈ રહ્યો છે, શું કરું? જીયા, પીરિયડ્સ દરમિયાન ઘણી બધી છોકરીઓને પેટના નીચલા ભાગમાં દુખાવો અથવા વંટ થઈ શકે છે. લોહીને શરીરમાંથી બહાર કાઢવા માટે ગર્ભાશય સંકોચાય છે, જેને લીધે અમુક છોકરીઓને ક્યારેક દુખાવો થઈ શકે છે. આ સામાન્ય વાત છે અને આમાં ગભરાવાની કોઈ જ જરૂર નથી. અમુક છોકરીઓને પીરિયડ્સ દરમિયાન શરીરમાં થઈ રહેલા ફેરફારોને લીધે મોઢા પર ખીલ પણ થઈ શકે છે, માથું દુખી શકે છે, અથવા એમનો મૂડ સારો કે ખરાબ થાય છે. આ તકલીફોનો સામનો કરવા માટે હું તમને થોડા ઉપાયો બતાવું. રોજ અડધો કલાક એકદમ ઝડપથી ચાલો. બાલાસન, પતંગિયુઆસન અને ભુજંગાસનમાં બેસીને 5 વખત ઊંડા શ્વાસ લો. પેટમાં દુખે તો પેટના નીચલા ભાગમાં ગરમ પાણીની થેલીથી શેક કરો, ખૂબ પાણી પીઓ અને બરાબર ઊંઘ લો. માસિકના વર્ષોમાં શરીરને સૌથી વધુ જરૂર હોય છે આયનની, તો આયન અને વિટામિન સી યુક્ત ભોજન કરવાથી પણ પીરિયડ્સમાં થનારી તકલીફોમાં ઘણી જ રાહત રહેશે. તો શું આ પીરિયડ્સ આપણને આખી જિંદગી રહેશે? ના મીરા, પીરિયડ્સ 45-55 વર્ષની ઉંમરની વચ્ચે પોતાની જાતે જ બંધ થઈ જાય છે અને એને મેનોપોઝ કહે છે. તો એનો અર્થ એ કે આપણી મમ્મીઓને પણ પીરિયડ્સ આવે છે? હા પિંકી, જ્યાં સુધી તેઓ 45-55 વર્ષના ના થાય ત્યાં સુધી એમને પણ પીરિયડ્સ આવતા રહેશે. હું તો કહીશ કે તમે બધા પોતપોતાની મમ્મીઓ સાથે પીરિયડ્સ વિશે વાત કરો, કારણ કે મોટે ભાગે છોકરીઓના પીરિયડ્સના અનુભવો એમની મમ્મીઓના અનુભવો જેવા જ હોય છે. દીદી, આજે તો તમે ઘણી બધી કામની વાતો જણાવી, પણ આ સેનિટરી પેડ એટલે શું? સેનિટરી પેડનો ઉપયોગ પીરિયડ્સમાંથી નીકળતા લોહીને શોષી લેવા માટે કરવામાં આવે છે. આ પેડ એક લાંબી ચપટી ગાદી જેવું હોય છે, જેને અંડરવેરમાં એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી પેડનો વચ્ચેનો શોષવા વાળો ભાગ યોનિના મુખને બરાબર ઢાંકી દે. આ રીતે એ યોનિમાંથી નીકળતા લોહીને સરળતાથી શોષી લે છે અને અંડરવેરને ખરાબ થવા દેતું નથી. પણ હા, સેનિટરી પેડનો ઉપયોગ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉપયોગ પહેલા અને પછી હાથને સારી રીતે ધોવા જોઈએ. પેડને દર 6 કલાકે અથવા જરૂર લાગે તો એનાથી જલ્દી બદલી લેવા જોઈએ. દીદી, સેનિટરી પેડ ક્યાં મળે? સેનિટરી પેડ તમારા ઘરની આજુબાજુની કોઈ પણ દુકાનોમાં આસાનીથી મળી જશે. તમે તમારા ઘરમાં કોઈ મોટા પાસે અથવા મિત્રો પાસે પણ પેડ માગી શકો છો. પેડને જ્યારે પહેલી વાર વાપરો તો એના પેકેટ પર લખેલી સૂચનાઓ
જરૂર વાંચો અને જો કોઈ પણ તકલીફ હોય તો પોતાની મમ્મી અથવા દીદીની મદદ લઈ શકો છો. પણ દીદી, સેનિટરી પેડનો ઉપયોગ થઈ જાય પછી એનું શું કરવાનું? એટલે શું આપણે એને ધોઈને ફરીથી વાપરી શકીએ? ના મીરા, બજારમાંથી મળતા મોટા ભાગના સેનિટરી પેડનો ઉપયોગ માત્ર એક જ વાર કરી શકાય છે. વપરાયેલા પેડને જૂના કાગળ અથવા છાપામાં લપેટીને કચરા પેટીમાં નાખીને કચરા પેટી ઢાંકી દેવી જોઈએ. આનાથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ કે બીમારીઓ ફેલાશે નહીં. પેડને કચરા પેટીમાં નાખ્યા બાદ સાબુથી હાથ ધોવાનું ભૂલતા નહીં. દીદી દીદી, તમને ખબર છે શું થયું? એકવાર અમારી સ્કૂલના ટોયલેટમાં ગંદુ પાણી ભરાઈ ગયું હતું અને ટોયલેટ બંધ કરવું પડેલું. જ્યારે પ્લમ્બરે પાઇપ ખોલીને જોયું તો એમાં ઘણા બધા પેડ ફસાયેલા હતા. અરે બાપરે, જોયું એટલે જ પેડને કોઈ દિવસ ટોયલેટમાં નાખવા જોઈએ નહીં, કારણ કે પેડ ટોયલેટની પાઇપમાં ફસાઈને એને જામ કરી શકે છે અને ગંદુ પાણી ઉભરાઈ પણ શકે છે. જરા વિચારો, આનાથી કેટલી તકલીફો થઈ શકે છે. હા, અચ્છા દીદી, જો પીરિયડ સ્કૂલમાં આવી જાય તો શું કરીએ? શું અમે પીરિયડ્સ માટે રજા લઈ શકીએ? ના પિંકી, રજા લેવાની કોઈ જરૂર નથી. સ્કૂલમાં કોઈ મહિલા ટીચર કે સ્કૂલ નર્સ પાસે જઈને પેડ માંગી લો. આમ તો એમાં શરમાવાની કોઈ જરૂર નથી, પણ જો કદાચ શરમ આવતી હોય તો કાગળમાં લખીને એમને આપી દો. તમારા મિત્રોની પાસે પણ પેડ હોય છે, તમે એમની પાસેથી પણ માંગી શકો. જ્યારથી મને પીરિયડ્સ આવવા લાગ્યા ત્યારથી હું સ્કૂલની બેગમાં હંમેશા એક સેનિટરી પેડ રાખવા લાગી, જેથી જો મને ક્યારેય પણ સ્કૂલમાં પીરિયડ્સ આવે તો હું તરત જ એને મારા અંડરવેરમાં લગાવી ને ક્લાસમાં પાછી જઈ શકું. દીદી, જો કોઈ કારણથી હું પેડ ના ખરીદી શકું તો એવા સંજોગોમાં હું શું કરી શકું? જીયા, તું ઘરે પણ સેનિટરી પેડ બનાવી શકે છે. એક બિલકુલ ચોખ્ખું કપડું લેવાનું, એને લંબાઈમાં બે વાર વાળીને લંબચોરસ બનાવી લેવાનું. એને પોતાના અંડરવેરની અંદર સેનિટરી પેડની જેમ જ મૂકી દેવાનું. આ કાપડનું પેડ 2-3 વખત વપરાશમાં લઈ શકાય, પણ યાદ રહે કે એને દર વખતે વાપર્યા પછી ચોખ્ખા અને ઠંડા પાણીથી ધોવું જોઈએ અને તડકામાં સૂકવ્યા પછી જ વાપરવું જોઈએ. ભર તાપમાં સૂકવવાથી ઘણા જીવાણુઓ મરી જાય છે. તમને હવે એ તો સમજાય જ ગયું હશે કે પીરિયડ્સમાં ચોખ્ખાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. પણ દીદી, જો પીરિયડ્સમાં ચોખ્ખાઈ રાખવી એટલી જરૂરી છે તો પીરિયડ્સમાં નહાવાની કેમ મનાઈ હોય છે? મીરા, આ એક ખોટી માન્યતા છે. ખરેખર તો પીરિયડ્સમાં નહાવું ખૂબ જ જરૂરી છે. ચાલો હું તમને પીરિયડ્સ દરમિયાન ચોખ્ખાઈ રાખવાના અમુક ઉપાયો જણાવું છું. પીરિયડ્સ દરમિયાન દિવસમાં ઓછામાં ઓછું એક વાર જરૂર નહાવું. પોતાની બ્રા, અંડરવેર, પેટીકોટ વગેરે ધોયેલા જ પહેરવા અને એમને દરરોજ બદલવા. પોતાના પેડને નિયમિત રીતે બદલો. પેડના ઉપયોગ પહેલા અને પછી હાથ બરાબર રીતે ધુઓ. ટોયલેટના ઉપયોગ બાદ જનનાંગોના ભાગને પાણીથી સાફ કરો અને લૂછી નાખો. અને યાદ રાખો કે યોનિની અંદર સાબુ કે ડિયોડ્રન્ટનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો, કારણ કે યોનિ પોતાને જાતે જ સાફ અને સંતુલિત રાખે છે. પોતાની જાતને સાફ રાખશો તો જ તો સ્વસ્થ રહેશો. દીદી, જો અમે પીરિયડ્સમાં ચોખ્ખાઈ રાખીશું તો અપવિત્ર પણ નહીં થઈશું, હે ને? મીરા, પીરિયડ્સમાં પવિત્ર કે અપવિત્ર જેવું કંઈ જ હોતું નથી. પીરિયડ્સ તો એક બિલકુલ કુદરતી પ્રક્રિયા છે, જે બતાવે છે કે આપણું શરીર એકદમ સ્વસ્થ છે. તું પોતાના શરીર વિશે જેટલું વધારે જાણશે, તારો આત્મવિશ્વાસ એટલો જ વધશે અને આ બધી જ ખોટી માન્યતાઓ પણ દૂર ભાગશે.
પીરિયડ્સમાં નાની મોટી તકલીફો તો બધાને જ થાય છે, એટલે પીરિયડ્સમાં હંમેશા એકબીજાની મદદ કરો અને એકબીજાનું ધ્યાન રાખો. દીદી, તમે આજે પીરિયડ્સ વિશે આટલું બધું કીધું, બહુ જ મજા આવી. પણ આટલી બધી વાતો હું યાદ કેવી રીતે રાખીશ? મારે તો હજુ પીરિયડ્સ શરૂ પણ નથી થયા ને. એટલે જ તો હું તારે માટે જન્મદિવસની ખાસ ભેટ લાવી છું પિંકી. આ લે. આમાં શું છે દીદી? અરે વાહ, મેન્સ્ટ્રુપેડિયાની કોમિક બુક. હા, આ કોમિક બુકમાં સુંદર ચિત્રો દ્વારા ખૂબ જ સરળ અને મજા પડે એવી રીતે પીરિયડ્સ વિશે બધું જ સમજાવ્યું છે. તને આ વાંચવામાં ખૂબ મજા આવશે અને ઢગલા બંધ નવી નવી વાતો જાણવા પણ મળશે. થેન્ક યુ પ્રિયા દીદી, હું મીરા અને જીયા સાથે મળી અને આ વાંચીશ, હે ને? હા, ચોક્કસ. સાવધ રાખો. આવો મળીએ પિંકીને. એ આજે પૂરા 9 વર્ષની થઈ ગઈ છે. એની બહેનપણીઓ જીયા, મીરા અને પ્રિયા દીદી, જે એક ડોક્ટર છે, સાથે મળીને ઘરે પિંકીની વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. એવામાં મીરાની નજર દિવાલ પર લાગેલા પ્રિયાના ફોટા પર પડી. અરે પ્રિયા દીદી, તમે બાળપણમાં એકદમ પિંકી જેવા જ દેખાતા હતા. મેન્સ્ટ્રુપેડિયા પ્રસ્તુત કરે છે હેલો પીરિયડ્સ. આ વાર્તા છે 3 બહેનપણીઓની, જે આજે આપણી સાથે એક ખૂબ જ જરૂરી અને મજાનો વિષય શીખવાની છે. તો તમારા મગજના બધા દરવાજા ખોલી દો અને કાનોને વટાણાના દાણા જેવડી નાનકડી ગ્રંથિ હોય છે, જ્યારે મોટા થવાનો સમય આવે છે ને, ત્યારે પિયુષ ગ્રંથિ તમારા શરીરમાં અમુક ખાસ રસાયણ છોડે છે, જેને હોર્મોન્સ કહેવાય છે. આ હોર્મોન્સ શરીરના જુદા જુદા અંગોનો વિકાસ કરે છે અને જેને લીધે તમે ઘણા પ્રકારના શારીરિક અને ભાવનાત્મક ફેરફારો અનુભવો છો. કયા પ્રકારના ફેરફારો દીદી? ઘણા બધા ફેરફારો, જેમ કે તમારી ઊંચાઈ વધશે, સાથે સાથે જ વજન પણ વધશે, છાતી પર સ્તનનો વિકાસ શરૂ થશે, કમરનો ભાગ પણ પહોળો થશે, અને હા, તમારી બગલ અને જનનાંગોની આજુબાજુ વાળ પણ ઉગવાની શરૂઆત થશે. આ બધા ફેરફારોની સાથે સાથે અમુક વાર તમને તમારી યોનિમાંથી સફેદ ભીનો. હા મીરા, એકદમ સાચી વાત છે તારી. એક નાની અમસ્તી છોકરીમાંથી યુવતી બનવાની સફર ખૂબ જ મજાની હોય છે. અચ્છા, દીદી, આપણે લોકો મોટા કેમ થઈએ છીએ? મીરા, આપણે લોકો પિયુષ ગ્રંથિને કારણે મોટા થઈએ છીએ. પિયુષ ગ્રંથિ એટલે શું? પિયુષ ગ્રંથિ તમારા મગજના નીચેના ભાગમાં આવેલી